જૂનાગઢના મુખ્ય રસ્તા પર ભૂગર્ભ ગટરના કામને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ. જૂનાગઢમાં આડેધડ ચાલતા રસ્તા અને ગટરના કામોને કારણે જૂનાગઢની જનતામાં ભારે રોષ જોવા મળ્યો. જૂનાગઢ મુખ્ય એવા સરદારબાગથી બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તામાં ભૂગર્ભ ગટરના કામને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાથી ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી. ખાસ કરીને આગ જેવી કોઈ દુર્ઘટના બને તો આ ટ્રાફિકને કારણે મોટી જાનહાની પણ થવાની સંભાવના રહેલ છે. તો બીજી તરફ એમ્બ્યુલન્સ અને 108 જેવા વાહનો પણ આ ટ્રાફિક સમસ્યામાં ફસાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે સ્થાનિક લોકોએ ભારે નારાજગી સાથે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરીને જ અને ખાસ કરીને મોડી રાત્રે આ પ્રકારના કામો કરવા જોઈએ, જેથી લોકોને હાલાકી ભોગવવી ન પડે. જોકે ટ્રાફિક પોલીસની જવાબદારી સાથે કરવામાં આવેલ કામગીરીથી ટ્રાફિકમાં આંશિક રાહત મળી હતી, પરંતુ બસ સ્ટેન્ડથી તાલુકા સેવા સદન સુધી એસટી બસો, પ્રાઇવેટ બસો, મોટરકાર, રિક્ષાઓ અને ટુ વ્હીલર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, સાગર, નિર્મળ, જૂનાગઢ. જી શું કહેવા માંગો છો તમે? આ ટ્રાફિક એટલું બધું છે, સમસ્યા હલ કરવા માટે પ્રશાસને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે જેથી કરીને કોઈ એમ્બ્યુલન્સમાં આવતા હોય, કોઈ ઇમરજન્સીમાં આવતા હોય, કોઈને કાંઈ અગવડતા હોય તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન થાય. મારું નામ ભાવનભાઈ પટોડિયા. હા, જૂનાગઢની સમસ્યા જે ટ્રાફિકનો બહુ જ મોટો પ્રશ્ન છે. આ જે સરકારની જે કામ કરવાની પદ્ધતિ છે એની અમેનો પણ રોષ છે કે જે કામ સમયે સમયે કરવા જોઈએ એને બદલે જે અનાવરતને કારણે કામ છે એ ટાઈમસર નથી થતા અને ગમે ત્યારે ગમે ત્યાં રસ્તા ખોટી અને ટ્રાફિકની સમસ્યા અતિ વિકરાળ બને છે. છતાં કોઈ વ્યવસ્થા નથી કે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરતા. હોય છતાં રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા તો એની કોઈ વ્યવસ્થા આના દ્વારા તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, જેથી આ અંગે સમાજમાં અને લોકોમાં સંપૂર્ણ રોષ ફેલાયેલો છે.